બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ખેડૂતોએ આજે અખાત્રીજના શુભ દિવસની પરંપરાને આજે પણ જાળવી રાખી છે. આજના દિવસે બળદની સાથે હળ સહિતના ખેતીના તમામ સાધનોનું વિધિવત રીતે પૂજન કરી સારા વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરાઈ હતી. આજના આધુનિક યુગમાં દોડ મૂકેલા માનવીએ જૂની પરંપરા અને રિવાજોને ભૂલી ગયા છે. બાપદાદાએ વર્ષમાં આપેલી સંસ્કૃતિ દિવસે દિવસે લુપ્ત થઈ રહી છે. હવેના તહેવાર તેમજ સારા દિવસો માત્ર સોશિયલ મીડિયા પૂરતા જ બની ગયા છે. જોકે ક્યાંક ક્યાંક નવી પેઢીએ આજે પણ પરંપરા જાળવી રાખી છે. ધાનેરા તાલુકાના થાવર ગામના ખેડૂતોએ આજના અખાત્રીજના તહેવાર પ્રસંગે પોતાના ખેતીના સાધનો સાથે બળદની જોડનું પૂજન કરી આજે ખેડનું મુહૂર્ત કર્યું હતું. આજના દિવસને શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આજના દિવસે કરવામાં આવતા શુભ કાર્યો માટે મુહૂર્ત જોવામાં આવતું નથી. આજનો આખો દિવસ શુભ માનવામાં આવે છે. ખેડૂતો માટે આજનો દિવસ દિવાળી કરતાં પણ અનેરો હોય છે. ખેતી પ્રધાન આપણા દેશ માટે આજના દિવસે ખેતી માટેની શુભ શરૂઆત કરવામાં આવતી અખાત્રીજના આજના દિવસે ખેડૂતો પોતાના ખેતરમાં હળ આંકી હળોતરા કરી શુભ મુહૂર્તો કરતા વર્ષો જૂની દંતકથા પ્રમાણે પાંડવોના વનવાસ દરમિયાન સૂર્યનારાયણે તેમના અક્ષયપાત્ર આપ્યું હતું. આ પાત્ર તેમની પાસે 12 વર્ષ સુધી રહ્યું હતું. આ અક્ષયપાત્ર એટલે તેમાંથી ભોજન ક્યારેય ખૂટે નહીં, જેમાંથી પાંડવોએ દુર્વાસને જમાડ્યા હતા. એ જ રીતે જગતનો તાત પણ અનાજ ખૂટવા દેતો નથી, જેના કારણે વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આજના અખાત્રીજના દિવસે ખેડૂતો ખેડની શરૂઆત કરતા હોય છે. જોકે આજના આધુનિક યુગમાં હવે ખેતી બદલાઈ છે. બળદની જગ્યાએ ટ્રેક્ટર આવી ગયા છે. ખેતીના સાધનો મશીનોમાં બદલાઈ ગયા છે, જેના કારણે હવે ગણ્યા ગાંઠા ખેડૂતો પોતાની પાસે બળદ રાખતા હોય છે. થાવર ગામના ખેડૂત આંબાભાઈએ આજે પોતાના ખેતરમાં કામ કરતા શ્રમિકના પરિવાર સાથે અખાત્રીજ ઉપર પૂજન કર્યું હતું. આજે અખાત્રીનો દિવસ છે અને પહેલાં અખાત્રીના દિવસે અમારા બાપદાદાએ આ મુહૂર્ત કરતા અને અમે પણ કરીએ છીએ આ જાળવી રાખ્યું છે. અમારા જે અખાત્રીના દિવસે ઓ ખેતી માટે સારો ને સારો ઉત્તમ દિવસ કહેવાય અને બળદોથી જે તે મુહૂર્ત કરે છે તે પણ ખૂબ ફાયદાકારક અને સારો જ છે. અને પૂજન કરો તમે આજના દાડે પૂજન કઈ રીતે કરો? અમે આજના દિવસે ગોળ ધોણા બળદોને ગોળ ખવડાવીએ, પછી ગોળ ધોણાથી સાકિયા દોરીએ છીએ અને બધું એનું મુહૂર્ત કરીએ છીએ. શું પ્રાર્થના કરો ભગવાન? ભગવાનને આવી પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન તો બધાય ખેડૂતને સારું જ કરજે અને વરસાદ ઘણો થાય એવો અમારો આગ્રહ છે. હવે હાલના સમય પ્રમાણે બળદોની જગ્યાએ ટ્રેક્ટરો આવી ગયા, શું પરંપરા હજી છે જોવા મળે છે? કંઈક અમારા ગામની અંદર બળદો હજી છે, પણ હાલનો જમાનો બદલાઈ ગયો છે એટલે ટ્રેક્ટરો વધારે છે અને બળદો ઓછા છે. પણ બધાય ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે બળદ રાખો અને જૂની પરંપરા જાળવી રાખો, એ બહુ સારું જ છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરના નામ પાછળ પણ ઇતિહાસ છુપાયેલો છે. ધાનેરા તાલુકામાં ધાન એટલે કે અન્નની ઉપજ વધુ થતી હતી અને તેના ઉપરથી ધાનેરા નામ આપવામાં આવ્યું છે. જોકે છેલ્લા 10 વર્ષથી ધાનેરા તાલુકામાં ભૂગર્ભના પાણી જતા રહેતા ખેતી પડી ભાગી છે. આજના અખાત્રીજના દિવસે થાવર ગામમાં થયેલ પૂજનમાં ખેડૂત પરિવારે સારો વરસાદ થાય અને ધાન્યની ઉપજ વધુ થાય એવી પ્રાર્થના કરી હતી. દાદા પરંપરા આગળ કરતા તે વખતે હું નાનો હતો ત્યારે આ દેખતો અને હવે અમે કર ગોળ અને ધોળાને ખવડાવા. કેવી રીતે પૂજા કરો તમે? અમે પૂજા કરા ગોળની ગાય બળદને ગોળ ખવડાવીશ અને તિલક કરા અને પછી ઓળથી ખેડા, પછી વરસાદ આવે ત્યારે વાવણી કરે. શું પ્રાર્થના કરો ભગવાનને? ભગવાનને કે હારો અમે વરે અને સારું બધું થાય. અચ્છા હવે તો બળદોની જગ્યાએ ટ્રેક્ટર આવી ગયા તો હવે પૂજા થાય ખરી? કે ના થશે, પૂજા તો થાય છે. જેના ભાઈ બળદો ટ્રેક્ટરોનો પૂજા ભેગી થતી હોય કેવું હોય? ટ્રેક્ટરની થાય પણ બળદની કરે તો સારી લાગે અને સારું રહે. બરા અખાત્રીના દિવસે ને આજે અમે પૂજન કર્યું હોય ને હવે સારો અમી વરે તો ખૂબ સારું થાય. ધરતી માતા જે અનાજ આપે છે ખેડૂતોના મિત્ર બળદની જોડીને માનવામાં આવે છે. મેઘરાજા ખેડૂતના હૃદયમાં વસેલા હોય છે, જેથી રિવાજો અને પરંપરાને જાળવી રાખવામાં સમાજ અને પરિવારની ભલાઈ છે.